इंद्रवंदितं योगबिंदुं प्रवक्ष्यामि तत्पशिद्धये महो। अनंतुपकारी परम करुणा सागर तारक देवाधिदेव तीर्थंकर भगवंतो ए जगतना जीव मात्रना कल्याण माटे धर्म शासन नी स्थापना करी छे। प्रभु ए फरमावेला धर्म नी आराधना करता करता ज्यारे आत्माना कर्म मळे छे ए धोवाता जाय छे। आत्माना अनादिकालना जे विकारो छे ए नबळा पड़ता जाय छे। અને એ ધર્મની આરાધનાના પ્રભાવે જ્યારે મોક્ષની સાથે સિદ્ધુ કે પરંપરાએ જીવનું અનુસંધાન થાય છે ત્યારે એ કરેલી ધર્મ સાધનાને જ્ઞાની ભગવંતો યોગ શબ્દથી બિરદાવે છે। આવા પ્રકારના યોગની સાધના કરતા કરતા યોગના ફળ સ્વરૂપે જીવને શું પ્રાપ્ત થાય એનો મહિમા બતાવતા હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજા પહેલા જ શ્લોકમાં ફરમાવે છે તત્વ સિદ્ધ્યૈ મહોદયમ, એટલે કે આ યોગની સાધના છે એ મહા ઉદયને કરનારી છે। મહા ઉદય એટલે શું? તો ઉદય એને ભગવાને બે વિભાગમાં વહેંચ્યો છે। એક છે નિશ્રેયસ, એટલે કે મોક્ષ પદની પ્રાપ્તિ થાય એ જીવનો મહોદય કહેવાય। જીવને મોક્ષ પદની પ્રાપ્તિ થાય તે મહોદય કહેવાય। અને બીજા નંબરમાં જીવને આ સંસારની અંદરમાં પણ ભૌતિક અનુકૂળતાઓની સુવિધાઓની સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય તે પણ મહોદય કહેવાય। આવા બંને પ્રકારના અભ્યુદય અને મોક્ષરૂપ મહોદયની પ્રાપ્તિ એ આ યોગ દ્વારા જીવને પ્રાપ્ત થતી હોય છે। આટલી ભૂમિકા રચ્યા પછી ગ્રંથકાર ભગવાને હળુકર્મી જીવાત્માઓને સાવધાન કર્યા છે। ચોથા શ્લોકની અંદર હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજા ફરમાવે છે, વચ્ચેના બે શ્લોક છે ને એ દાર્શનિક ચર્ચાના છે, વચ્ચેના બે જે બીજો શ્લોક અને ત્રીજો શ્લોક છે ને એ દાર્શનિક ચર્ચાના છે અને માટે આપણા માટે કામના નથી, આગળ વધીએ। ચોથા શ્લોકમાં ગ્રંથકાર ભગવાન લખે છે, મોક્ષ હેતુત્વ મેવાશ્ય કિંતુ યત્નેન ધીત નહિ સદ ગોચરાદિ સંશુદ્ધમ મૃગ્યમ સ્વહિત કાંક્ષીભિ। સ્વહિત કાંક્ષીભિ એટલે કે પોતાનું હિત ઈચ્છનારા, ધીધનૈહિ એટલે કે બુદ્ધિશાળી આત્માએ, મોક્ષ હેતુત્વમેવાસ્ય મૃગ્યમ એટલે કે મારો જે ધર્મ છે એ મોક્ષનો હેતુ બની શકે તેમ છે કે નહીં એનું જીવે સંશોધન કરવું। કિંતુ કિંતુ એટલે કે ધર્મ દ્વારા અભ્યુદય પણ મળે છે અને ધર્મ દ્વારા મોક્ષ પણ મળે છે। આ ધર્મ દ્વારા બંને વસ્તુ મળી શકે છે, પરંતુ જીવે મારો આ ધર્મ એ મોક્ષનો હેતુ બની શકે તેમ છે કે નહીં એવા પ્રકારની ચકાસણી કરવી। મતલબ કે હળુકર્મી આત્મા મારો ધર્મ મોક્ષ અપાવવા માટે સમર્થ છે કે નહીં એના હૈયામાં મોક્ષની જ અભિલાષા હોય। આ ધર્મ દ્વારા ભૌતિક સુખો મળે ખરા, પણ હળુકર્મી આત્મા છે એ ભૌતિક સુખની અભિલાષા ક્યારેય ન રાખે અને ભૌતિક સુખ મેળવવાની લાલસાથી ધર્મને વળગવાની પ્રવૃત્તિ એ આત્મા ન કરે। એ આત્માની અભિલાષા એક જ હોય કે ધર્મથી ભલે અભ્યુદય પણ મળે, ધર્મથી ભલે મોક્ષ પણ મળે, બધું જ મળે, મારે ધર્મમાં ધર્મ દ્વારા શું મેળવવાનું છે? મારે ધર્મ દ્વારા મોક્ષ જ મેળવવાનો છે। સામાન્યથી આપણા ત્યાં કહેવાય કે ડાહ્યા માણસો છે ને એ હંમેશા લક્ષ્ય ઊંચું રાખે, ડાહ્યા માણસો છે એ હંમેશા લક્ષ્ય ઊંચું રાખે। હા, ઊંચા ફળમાં નાના ફળોનો સમાવેશ આપોઆપ થઈ જતો હોય છે, ઊંચા ફળમાં નાના ફળનો સમાવેશ આપોઆપ થઈ જતો હોય છે। આપણા તે બહુ જ પ્રચલિત દ્રષ્ટાંત છે, ખેડૂત છે એ ખેતી કરે, ખેતી કરવા દ્વારા શું મેળવવાનું એનું લક્ષ્ય હોય? અનાજ પ્રાપ્ત। ખેડૂત જ્યારે પણ ખેતી કરે, બિયારણનું જ્યારે ખેતરમાં વાવેતર કરે અને એની ઉપર પાણીનું સિંચન વગેરે કરવા દ્વારા ખેતરની માવજત કરે, એ બધું જ કરતા કરતા એનું લક્ષ્ય કયું હોય? અનાજ આપતી, અનાજ મળી જાય। પણ અનાજ મેળવતા મેળવતા સાથે સાથે ઘાસ મળી જાય ખરું કે નહીં?
अनाज मेळवता मेळवता अनाज पाके त्यारे भेगू घास पण उगे खरो के ना उगे। हा जी हा, अनाज मेळवता मेळवता घास पण भेगू उगी जाय खरो ने? अच्छा, तो खेडू जारे खेती करे त्यारे घास मेळवाना लक्ष्य थी खेती करतो होय के अनाज मेळवाना लक्ष्य थी खेती करतो होय? अनाज। ए अनाज मेळवाना लक्ष्य थी खेती करे अने अनाज मेळवता मेळवता साथे साथे घास मळी जाय ए मंजूर। याद राखजो, अनाज नी साथे घास मळे छे, घास पकाववा माटे नी ज मेहनत करे एने अनाज मळे के ना मळे? ना मळे। घास मेळवा माटे जे खेती मां मेहनत करतो होय एने अनाज मळे के ना मळे? કિંમત કોની વધારે, ઘાસ ની વધારે કે અનાજ ની? અનાજ ની। કિંમત કોની વધારે? અનાજ ની। અનાજ ની વધારે છે। ભગવાન કહે છે મોક્ષ છે ને અનાજ જેવો છે અને સંસારના સુખો છે ને ઘાસ જેવા છે। મોક્ષ છે અનાજ જેવો છે અને સંસારના સુખો છે ઘાસ જેવા છે। જ્યાં અનાજ પાકે ભેગું ઘાસ તો આપોઆપ એની મેળે મળવાનું છે, પણ ઘાસ મેળવવાનું જ માત્ર લક્ષ્ય રાખવું ને તે ડાપણ ન કહેવાય, એ ખેડૂતની અજ્ઞાનતા કહેવાય। ભગવાન કહે છે એવી રીતે આ ધર્મ દ્વારા સંસારના સુખો પણ મળવાના, આ ધર્મ દ્વારા મોક્ષ પણ મળવાનું, પણ મોક્ષ મેળવવાની અભિલાષાના બદલે આ ધર્મ દ્વારા સંસારના સુખો મળે આવી અભિલાષા રાખવીને ભગવાન કહે છે અજ્ઞાનતા છે। તમે ધર્મ સેના માટે કરો? તમે તમારી વાત કરો છો, તમે સેના માટે કરો એમ પૂછો છો? સેના માટે કરવો જોઈએ એવું નથી પૂછતો, તમે સેના માટે કરો? પુણ્ય થાય ને સારું રહે, ભૌતિક સુખો, દેશવૃત્તિ સામાયિક ને સર્વવૃત્તિ સામાયિક મળે એના માટે ધર્મ કરો છો એમ? અચ્છા, તો હવે મારો સવાલ છે કે અહીંયા આગળ ટીપ લખાવો અને એની અંદરમાં કદાચ તમારું નામ જાહેર ના થાય, કે કદાચ તમારા 10 લાખ 25 લાખ રૂપિયા આપ્યા પછી પણ તમને તકતી ઉપર નામ ન આવે તો તમને દુઃખ જરાય ન થાય ને? ઓબાળો થઈ જાય, જરાય ન થાય ને? હા બોલો બોલો, હવે ખટકી હું કામ જાઉં છો યાર? ઓબાળો થઈ જાય, શું કરો? દુઃખ થાય, 1000 રૂપિયા ને બોલ્યા તો દુઃખ થાય? એ દુઃખ શા માટે થાય છે? તમે શેના માટે આપ્યા હતા? આ ઉપાશ્રયની અંદર, આ દેરાસરની અંદર ભક્ત આત્માઓ આવીને પ્રભુની ભક્તિ કરે, આ ઉપાશ્રયમાં આવીને પુણ્યાત્માઓ સામાયિક કરે, આ ઉપાશ્રયમાં ગુરુ ભગવંતોની પધરામણી થાય, ગુરુ ભગવંતો અહીં રહીને સાધના કરે અને એમના દ્વારા જે અહીંયાની ઉર્જા છે નિર્મળ બને, અનેક આત્માઓ મોક્ષ માર્ગના રસિયા બને, માટે જ તમે ઉપાશ્રયમાં દાન આપ્યું હતું ને? તમે દાન શેના માટે આપ્યું હતું? આના માટે આપ્યું હતું ને? નામ રહે એટલે તમે દાન શેના માટે આપ્યું તો? લોકો ધર્મ કરે એટલા માટે દાન આપ્યું તો, કે તમારું નામ તકતી ઉપર આવે એટલા માટે આપ્યું તો? અમે તો દેશવૃત્તિ ને સર્વવૃત્તિ માટે ધર્મ કરીએ છીએ, અમે તો મોક્ષ મેળવવા માટે ધર્મ કરીએ છીએ, આમાં તમારો મોક્ષ ક્યાં આવ્યો? ખરેખર કહું, જૈન લોકોની પડતી હોય ને, આપણા જૈન સમાજની આજે પડતી હોય ને, જૈન સમાજ કોઈ મોટા ભગીરથ કાર્યો આજે કરવા માટે સમર્થ નથી। જૈન સમાજ આજે કોઈ પણ મોટા જેને સમાજમાં પ્રતિષ્ઠા પામી શકે તેવા અને દુનિયાને હલાવી નાખે એવું એક પણ કાર્ય કરવા માટે આજના જૈનો સમર્થ નથી। એટલા માટે કે બધા છે ને હુમાં અટવાઈ ગયેલા છે, બધા સંકુચિત મનોવૃત્તિ વાળા છે, બધા એકબીજાની ટાટિયા ખેંચ કરવા વાળા છે, બધા હું જ સાચો અને મારો જ વિચાર છે માન્ય થવો જોઈએ આવા દિમાગના ભોગ બનેલા છે ને, એના કારણે જૈન શાસન છે ને બહુ જ ઝડપથી કકડભૂસ થઈ જવાનું છે। જૈન શાસનનો વિનાશ આપણને આભારી છે, જૈન શાસનનો વિનાશ આપણને આવવાની છે, જ્યાં સુધી આ વૃત્તિઓની અંદર રહેલા દૂષણો, આ અંદરમાં પડેલી મલિનતાઓ, આ અંદરનો વૃત્તિઓનો કચરો એ દૂર નહીં થાય અને વૃત્તિઓમાં પવિત્રતા નહીં પ્રગટે, જ્યાં સુધી પવિત્ર આશયો છે હૃદયમાં સ્થાપના નહીં પામે, જ્યાં સુધી સહિષ્ણુતા અને બીજાઓને પણ કહેવાને સ્વીકારવાની, બીજાઓની સાથે પણ સહમત થવાની ઔદાર્યની પરિણતિ જ્યાં સુધી નહીં પ્રગટે ને, ત્યાં સુધી સંગઠન મજબૂત નહીં થાય, અને સંગઠન મજબૂત નહીં થાય ત્યાં સુધી શાસનને મજબૂત કરવાનું આપણાથી શક્ય નથી। યાદ રાખો, જૈનો તૂટે એટલે જૈન શાસન તૂટે, જૈનો તૂટે એટલે જૈન શાસન તૂટે, અને જૈનો મજબૂત થાય એટલે જૈન શાસન મજબૂત થાય। સાચું કહેલો, તમે જૈનોને મજબૂત કરવાના કામ કરો છો કે જૈનોને તોડવાના કામ કરો છો? તમને પૂછું છું, તમે તમારા થકી જૈનોને કોઈ પણ સ્વરૂપે તન મન ધનથી
द्रव्य थी के भाव थी भौतिक क्षेत्र के आध्यात्मिक क्षेत्र तमारा थकी तमे जैनों ने मजबूत करवानु काम करो के तमारा थकी तमे जैनों ने तोड़वानु काम करो छो लाभ जोइए छे સામે વાળા માં આપણો લાભ જોઈએ આપણે લાભ હોય તો એને તોડી નાખીએ લાભ ના હોય તો તોડી જાય ખાડામાં આખી જૈન કોમ ભલે ને કદાચ ખાડે જાય તો મને કોઈ પ્રોબ્લેમ નથી મારું પલ્લુ મજબૂત થવું જોઈએ પણ યાદ રાખજો તમારો સમાજ મજબૂત હશે ને તો જ તમે મજબૂત રહી શકવાના છો તમારો સમાજ તૂટ્યો એટલે તમે આપોઆપ કહેવાય ને તૂટી પડવાના છો આ બહુ નક્કી ક્લિયર વાત છે એટલે જૈન શાસન ને આપણે મજબૂત બનાવવાનું હૈયાની અંદર માં ભાવ રાખવાનો છે ચિંતાની વૃત્તિઓને ઉદાર બનાવવાની છે અંદરમાં જે કલુષિત પરિણામો છે ને એને ઉલેચીને ઉકરડાની અંદરમાં ફેંકી દેવાના છે આપણા હૈયાની અંદર ભાવ નિર્મળ હોય હું જે કંઈ પણ કરું છું બસ માત્ર આત્મા માટે કરું છું મારા પ્રભુના શાસનની સેવા કરવા માટે કરું છું ઉપાશ્રય બંધાઈ ગયો ને એની અંદર રોજ 100 જણા આવીને સામાયિક કરે છે ગુરુ ભગવાન તો અહીંયા આગળ આવીને વ્યાખ્યાનો કરે છે અહીંયા આગળ રોજ 25-50 જણા પ્રતિક્રમણ કરે છે અહીંયા આગળ સ્વાધ્યાય અને જાપની આરાધના થાય ભલે મારી તકતી આવી કે ના આવી મારા રૂપિયા સફળ શું થાય તમને મારા રૂપિયા સફળ થઈ ગયા કારણ કે મેં જે 10 લાખ 20 લાખ આપ્યા હતા હવે આ ઉપાશ્રયમાં આવીને આટલા બધા લોકો રોજ આરાધના કરે ધન્ય ધન્ય થઈ ગયો મારા રૂપિયા સફળ થઈ ગયા આવું લાગે ને અને માનો કે ઉપાશ્રયમાં બહુ મોટી તકતી તમારી આવી ગઈ ફલાણા ફલાણા ભાઈ આના સૌજન્ય દાતા છે હવે ઉપાશ્રયમાં કોઈ પ્રતિક્રમણ કરવા નથી આવતું સામાયિક કરવા નથી આવતું તમને અંદરમાં ગલગલિયા થાય કે આમ બેચેરી થાય તમારી દશા શું મારું નામ આવી ગયું ને પતી ગયું તમને ક્યારે બળાપો થાય કે મેં આટલા 25 લાખ રૂપિયા ઉપાશ્રય પાછળ ખર્ચી નાખ્યા કોઈ પ્રતિક્રમણ કરવા નથી આવતું કોઈ સામાયિક કરવા નથી આવતું કોઈ સાધુ ભગવંતોની પધરામણી નથી થતી ભલે મોટી તકતી વાગી પણ મેં જે માટે આપ્યા હતા લોકોને ધર્મમાં જોડવા માટે એ ધર્મમાં જોડાતા નથી તો મારું આપેલું નિષ્ફળ ગયું આવું થાય કે તકતી મોટી જોઈ જોઈને ગલગલિયા થાય તમે ઓળખો ખરેખર કહું છું જૈન શાસનની માત્ર તમે વાતો કરો છો જૈન શાસનના અધ્યાત્મ સાથે તમારે કઈ જ લેવા દેવા નથી આ હું દાવો કરીને કહું છું જૈન શાસનના અધ્યાત્મ સાથે તમારે કઈ લેવા દેવા નથી અને જૈન શાસનને અધ્યાત્મ સાથે સંબંધ છે વાતો સાથે જૈન શાસનને કોઈ નિસ્બત નથી એટલે અંદરની પરિણતિને બદલવી છે અહીંયા આગળ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજા ચોથા શ્લોકની અંદર બહુ જ મજબૂત વિધાન કરી દીધું છે મોક્ષ હેતુત્વમ એવાસ્ય કિંતુ યત્નેન ધીત નહિ સદગોચરાદિ સંશુદ્ધમ મૃગ્યમ સ્વહિતકાંક્ષીભિ જે આત્માના હિતના અર્થી હોય ને એને પોતાના ધર્મની અંદર મોક્ષની હેતુતા છે કે નહીં એને સતત શોધતા રહેવાનું ફરીને બોલું આ વાક્ય બહુ વજનદાર વાક્ય છે હિતના ઈચ્છુ આત્મા એ મારા કરેલા ધર્મની અંદર મોક્ષની હેતુતા છે કે નહીં એટલે કે મારો આ જે ધર્મ છે એ મોક્ષનો હેતુ બની શકે એવો છે કે નહીં એની અંદરમાં રોજ ચકાસણી કરવાની કેવી રીતે ચકાસણી કરવી ખબર કેવી રીતે પડે મારો આ ધર્મ મોક્ષનો હેતુ છે કે નહીં એના માટેની ચર્ચા છે અને ધીરે ધીરે આપણે હમણાં ખોલતા જઈએ પણ આટલો હૃદયમાં એક સંકલ્પ કરી દો મને માત્ર ધર્મ કરવાથી સંતોષ નથી ધર્મ તો અભવ્યનો આત્માય કરે છે મારા આત્માએ પણ અનંત ભવોમાં અનંત ધર્મ કર્યો છે માત્ર ધર્મ કરવાથી મારા દિલને સંતોષ નથી મારે કહેવાને પોસ્ટમોર્ટમ કરવું છે મારી જાતનું અને મારા કરેલા ધર્મની અંદર મોક્ષની હેતુતા છે કે નહીં મારે એને ચકાસવી છે ક્યારે આ બને ભગવાન કહે છે અંદરમાં મોક્ષનું અર્થી પણ ઉજાગ્યું હોય મોક્ષનો અભિલાષ જાગ્યો હોય જ્ઞાનીઓ લખે છે કે જે આત્મા સમ્યક દ્રષ્ટિ બન્યો છે જેના આત્માની ઉપરથી મિથ્યાત્વના પડદા છે ઉલેચાઈ ગયેલા છે જેના આત્માની રુચિ પ્રગટ થઈ છે અને જેને સંસારની અશાંતાનું ભાન થયેલું છે ને એવી વ્યક્તિ એ ભોગ સુખમાં એને રસ નથી હોતો એને તો આ ધર્મ દ્વારા મારી મુક્તિ થઈ જાય જન્મ મરણના ફેરામાંથી છુટકારો થઈ જાય આત્માનું અનંત સુખ અને અનંત આત્મગુણોનું સામ્રાજ્ય છે બસ એનો સદાકાળ અનુભવ કરવાની તક મને મળી જાય આ સિવાય સમ્યક દ્રષ્ટિ આત્માને એના કરતા નબળી કોઈ પણ વાતમાં એને રસ નથી હોતો એટલે ભગવાન કહે છે જે વ્યક્તિ મોક્ષના આશયથી ધર્મ કરે છે એને પરંપરાએ તો મોક્ષ મળવાનો જ મોક્ષ જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી પણ એને સંસારમાં ભૌતિક સુખો મળ્યા જ કરવાના છે અનાજ માટે જે મહેનત કરે અને અનાજની સાથે ઘાસ તો મળે એવી રીતે મોક્ષના આશયથી જે ધર્મ કરે ને એ વ્યક્તિને મોક્ષ તો મળવાનો જ છે સાથે સાથે મોક્ષ ન મળે ત્યાં સુધી ભૌતિક સુખોની પણ પ્રાપ્તિ એને થયા જ કરવાની પણ ભૌતિક સુખોની પ્રાપ્તિથી ધર્મ કરવો ભગવાન એને ડાપણ નથી કહેતા
અને તમારી બહુ મોટી દયનીય દશા છે આપણે બહુ મોટી કેવાને અધ્યાત્મની વાતો કરીને ધર્મીના દેખાડો કે હું શાસ્ત્રોનો જાણકાર છું મને પણ ભગવાનના શાસનની વ્યવસ્થાઓની ખબર પડે છે આવા બધા દેખાડા નથી કરવા આપણે અંદરથી આપણી જાતને સંભાળી લેવી છે કે મારી ભૂમિકા કઈ છે મારો રસ અને મારા રુચિ કઈ દિશાના છે મારા આત્માની અત્યારની વાસ્તવિક સ્થિતિ કેવી છે એને આપણે ચકાસવી છે અને જો વાસ્તવિક સ્થિતિની અંદર આપણે અંદરથી ખરડાયેલા હોઈએ દોષોથી ભરેલા હોઈએ અજ્ઞાનતાના ભોગ બન્યા હોય તો એમાંથી આપણે બહાર નીકળવું છે હવે હવે મને ખબર પડી કે આ આ ધર્મની આરાધના દ્વારા મારે મોક્ષે જવાનું છે અને આ એક જ માત્ર આશયથી મારે ધર્મની આરાધના કરવાની છે બરાબર છે તો ભગવાન કહે છે ખેડૂત છે માત્ર ઘાસ ઉગાડે નહીં ઘાસના લક્ષ્યથી જે ખેતી કરે એને ઘાસ મળે ઘાસના લક્ષ્યથી ખેતી કરે એને અનાજ ના મળે એવી રીતે સંસારના સુખના આશયથી જે વ્યક્તિ ધર્મ કરે ને એને સંસારના સુખો મળે પણ એને મોક્ષ છે કદી ના મળે અને સંસારના સુખો ઈચ્છવાલાયક એટલા માટે નથી કે સંસારના સુખો છે ને એ એકાંતિક સુખ નથી આત્યંતિક સુખ નથી મોક્ષના સુખ છે એકાંતિક સુખ છે ને આત્યંતિક એકાંતિક એટલે જેમાં કોઈ દુઃખનું મિશ્રણ ના હોય જેમાં કોઈ દુઃખનું મિશ્રણ ન હોય એને એકાંતિક સુખ કહેવાય સંસારની અંદર મોટા ચક્રવર્તીઓને પણ એકાંતિક સુખ નથી હોતું સુખની સાથે દુઃખનું મિશ્રણ હોય હોય ને હોય સંસારની અંદર છે ને આપણે એકાંતિક સુખની અપેક્ષા રાખીએ છીએ અને એકાંતિક સુખની અપેક્ષા સંસારની અંદર રાખવીને એ આપણી મૂર્ખતા છે ભગવાન કહે છે સ્વીકારી જ લેવાનું તમને ગમે તેટલા સુખો હોય પણ કોઈક ને કોઈકનું વાતનો તો દુઃખ હોવાનું રૂપિયા ચિકાર છે પણ ખોળો ખોદનારો નથી ખોળો ખૂંદનારો મળ્યો છે પણ તબિયત સારી નથી તબિયત સારી છે પણ ઘરવાળીનો સ્વભાવ છે સારો નથી એ પણ સારો છે પણ પડોશી સારા નથી બધું સારું છે પણ ધંધાની અંદર જે કહેવાય ફેક્ટરીમાં મળેલો સ્ટાફ છે ને એ વફાદાર નથી કંઈક ને કંઈક તો પ્રોબ્લેમ હોવાના હોવાના ને હોવાના જ ભગવાન કહે છે જો પ્રોબ્લેમ ન હોય ને તો એને સંસાર ના કહેવાય પ્રોબ્લેમ ના હોય તો એને સંસાર ના કહેવાય સંસાર છે તો એ તો સિક્કાની બે સાઈડ જેવું છે રાત છે તો અંધારું હોય જ એમ સંસાર છે તો પ્રોબ્લેમ તો હોય જ એ પ્રોબ્લેમની સામે જો ઘુરકિયા કરશો ને તો પીડાશો અને પ્રોબ્લેમને પચાવી જાણશો ને તો સમાધિ મેળવી શકશો એટલે પ્રોબ્લેમની સામે પડકાર કરવાના બદલે આ પ્રોબ્લેમને ગાળો દેવાના બદલે પ્રોબ્લેમ જોઈ જોઈને અંદર દુઃખી થવાના બદલે ભગવાન કહે છે મનથી તું સ્વીકારી જ લે આ તો બધું આવું જ હોય એની અંદરથી આપણે ક્ષમતાથી પસાર થઈ જવાનું પરિસ્થિતિને રાગદ્વેષ કર્યા વગર આર્ત ધ્યાન કર્યા વગર નભાવી લેવાની આવી મનોવૃત્તિ જે આત્મા કેળવી લે છે ને એ સંસારમાં પણ ક્યારેય દુઃખી નથી થતો સંસારમાં દુઃખી તે જ થાય છે જે દુઃખોની સામે ફરિયાદ કરે છે સંસારમાં દુઃખી તે જ થાય છે જે દુઃખોની સામે ફરિયાદ કરે છે જે દુઃખોની સામે ફરિયાદ કરવાના બદલે દુઃખોને વાસ્તવિક સમજીને સ્વીકારી લે છે એની અંદરમાં પણ સમતાથી પરિસ્થિતિને પચાવી લે છે ને એ વ્યક્તિ દુઃખોમાં પણ દુઃખી થતો નથી અને એક વાત યાદ રાખજો દુઃખોને ભગાડવાની તમારી કોઈ તાકાત નથી કારણ કે કર્મના ઉદયથી આવેલા છે તમે ગમે તેટલા કહેવાને ધમ પછાડા કરો તો એક ઠેકાણેથી બચવા જશો ને ત્રણ ઠેકાણે નવી પીડા ઊભી થશે એટલે દુઃખોને ભગાડવામાં સફળ થવું એ તમારા હાથની વાત નથી એ તો કર્મનો પુણ્યનો સથવારો હોય તો જ શક્ય છે એટલે જે તમારા હાથની વાત નથી એવા દુઃખોને ભગાડવાની મહેનત કરવાના બદલે એ દુઃખોને પચાવી જાણવા એ દુઃખોને સમતાથી સ્વીકારી લેવા એ જ સુખી થવાનો અને સમતા કેળવવાનો માત્ર સાચો વિકલ્પ છે એટલે જે દુઃખોની સામે ફરિયાદ કરે તે દુઃખી થાય છે જે દુઃખોને પચાવી જાણે છે દુઃખની અંદરમાં પણ હસતો રહી શકે છે તમને ઘરમાં કેવી રીતે જીવાય શીખવાડું છું આ ઘરમાં પણ સમાજમાં પણ સંસારમાં પણ મારું આ વાક્ય નોંધી રાખજો એક પણ વ્યક્તિ એવી નહીં મળે કે જેને સંસારમાં દુઃખ ન હોય દુઃખ તો હોવાને એ તો નસીબમાં હાથે લઈને જ આવેલા છીએ એટલે એને પચાવવાના એની સામે ક્યારે ફરિયાદ નહીં કરવાની એના રોદડા ક્યારેય નહીં રડવાના એને પચાવીને આમાં પણ કેટલું સારું છે એ જોઈને આને આમાં પણ કેટલું સારું મને 70 તકલીફો છે પણ બીજી 32 જાતની સુવિધાઓ મળી છે ને સુવિધાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરો તો સમાધિ મળે અને 70 જાતના દુઃખો તરફ દ્રષ્ટિને કેન્દ્રિત કરો તો અંદર પીડાનો અનુભવ થાય બેસે છે એટલે ભગવાન કહે છે આર્ત ધ્યાનથી બચવા માટે ભગવાને વિવિધ વિચારધારાઓ આપી છે એની અંદર આ પણ એક વિચારધારા છે હકારાત્મક અભિગમ ખરાબમાં પણ જેટલું સારું છે
એક વાત સમજી રાખજો, દરેકના જીવનમાં ખરાબ પણ હોવાનું ને સારું પણ હોવાનું, બંને હોવાનું. જે વ્યક્તિ સારામાં પણ ખરાબને શોધે છે એ દુખી થાય છે, જે વ્યક્તિ સારામાં પણ ખરાબને શોધે છે એ દુખી થાય છે, અને જે ખરાબમાં પણ સારું શોધી કાઢે છે તે સુખી થાય છે. તમારી વૃત્તિ કેવી? તમે હંમેશા એવરેજ સારામાં પણ ખરાબ શોધનારા કે ખરાબમાં પણ સારું શોધનારા? સારામાં ખરાબ. તમે સારામાં ખરાબ શોધનારા કે ખરાબમાં સારું શોધનારા? સારામાં. તમે સારામાં પણ જે પરમાત્માની ભક્તિ કરતો હોય, ખૂબ ધર્મ કરતો હોય, જેમણે ચારિત્ર લીધું હોય, જે રોજ સામાયિક કરતો હોય, જે રોજ આમ કહેવાને તપ જપ ઉકાળેલા પાણી કરતો હોય, તમે આવા સારા માણસોમાં પણ ખામી કઈ છે એ શોધો, એ તમે. અને ઉત્તમ પુરુષો છે ખરાબમાં પણ, આ છે ને પાપી છે, કંદમૂળ ખાય છે, આ વ્યક્તિ છે ને પિક્ચરો પણ જુએ છે, આ વ્યક્તિ આવો છે, આવો હોવા છતાં પણ સાધુને જુએ ને ત્યારે હાથ જોડીને માથું તો નમાવી જ દે છે. આ ખરાબમાં પણ સારું શોધે એ સજ્જન છે, ખરાબમાં પણ સારું શોધે તે સજ્જન, અને સારામાં પણ ખરાબ શોધે તે દુર્જના. લખી રાખો, ખરાબમાં પણ સારું શોધે. હા, ભલે દારૂડીઓ છે, મને ખબર છે એ દારૂડીઓ છે, કંદમૂળ પણ ખાય, અરે ક્યારેક તો આમલેટ વગેરે પણ ખાઈ આવે, પિક્ચરો જુએ, એ ઘરની અંદર મા બાપને પણ ત્રાસ આપે, આ બધા એનામાં અવગુણ, પણ તો એટલી ખાનદાની છે સાધુ સામે મળે ને તો હાથ જોડીને માથું નમાવે છે. અથવા એ આ બધું જ કરતો હોય પણ ઘરમાં મા બાપને રંજાડતો નથી, મા બાપના માટે કહેવાય ને પોતે મરી ફીટવા માટે, બીજા દૂષણો એનામાં લક્ષણ ઘણા હશે, પણ આ એક સારો ગુણ છે કે મા બાપની ભક્તિની અંદર એ કહેવાય ને આપણા કરતા આગળ છે. ખરાબમાં પણ સારું જુએ તે સજ્જન, અને સારામાં પણ ખરાબ જુએ તે દુર્જન. સાચું કે હું તમને પૂછું, તમારા હલોલની અંદર આટલી વ્યક્તિઓ બેઠેલી છે ને, એમાંથી તમને કેટલાના સારા ગુણ આજ સુધીમાં જોયા છે? ખેલ દિલીથી આમ કહેવાય ને હૈયે હાથ દઈને મને જવાબ આપો કે આ જાજામ ઉપર બેઠેલા 150 જણા છે, એ 150માંથી તમે કેટલાના સારા ગુણ આજ સુધી જોયા? બહુ સરસ. જેને આવો ગુણ કેળવ્યો હોય ને તો હું એને નમસ્કાર કરું છું. હા બરાબર છે, પણ એને વિકસાવતા જાઓ. હંમેશા તમને કહું, મને ઘણી વાર મનમાં પ્રશ્ન થાય, અમારી પાસે બારગામથી જયારે મહેમાનો આવે ને ત્યારે તમે લોકો કહો સાહેબ અમને લાભ આપો, સાહેબ અમને લાભ આપો, સાહેબ આ ભક્તને અમારા ઘેર મોકલો. આવા જોકે હવે તો એ ગયું, હવે તો એ ગયું. મને હલોલમાં આશા હતી કે હલોલવાસીઓ છેવટે તો કહેવાય ને બનાસકાંઠા ને રાજસ્થાનમાંથી આવ્યા હશે ને, એટલે એ લોકોમાં તો કહેવાય ને ભક્તિ ભાવના એવા હશે કે મારા સાહેબના પગલા આપણા ઘેર થાય તો જેમ ધન્ય થઈ જઈએ, સાધર્મિકના પગલા આપણા ઘેર થાય ને તોય ધન્ય થઈ જઈએ. આવત એટલે સુધી કહું, શાસ્ત્રમાં તો કલ્પસૂત્રમાં તમે સાંભળશો, એગથ સંવધમ્મા એગથ સહમ્યાણ વચ્છલ્લમ. એક બાજુ બધા ધર્મને ત્રાજવામાં મૂકો અને બીજી બાજુ સાધર્મિકની બાજુ ભક્તિને બાજુમાં મૂકો તો કયું પલ્લું ચડે? સાધર્મિકનું પલ્લું નમી જાય. મતલબ કે સાધર્મિકની ભક્તિનો મહિમા છે ને એ અપરંપાર છે. આ સાધર્મિકના પગલા ઘેર ના થાય ત્યારે આ મૈયામાં ધ્રાસકો પડે. આપણા ત્યાં ગુરુ મહારાજ પાસે કોઈક સાધર્મિક આવ્યા હોય અને એ આપણા સંઘના રસોડે જમવા જાય, આપણા ઘેર એમના પગલા ન થાય, એ બે દિવસ ગુરુ મહારાજના ઘેર પગલા ન થાય તો ઊંચા નીચા થઈ જાય, બે દાડા તો વાંજિયા ગયા, ગુરુ મહારાજના ઘેર પગલા ન થતા. એવી રીતે સાધર્મિક આવ્યો હોય અને એના આપણા ઘેર પગલા ન થાય તો અંદરમાં અજંપો થાય ખરો? કદાચ કદાચ થાય. હજુ આગળ વધીને મારે તમને કહેવું છે કે કદાચ અમારી પાસે આવેલો કોઈક સાધર્મિક છે ને એને ઘેર લઈ જવાની ઈચ્છા થાય, પણ જે સાધર્મિકની જોડે રોજ બેસીને વ્યાખ્યાન સાંભળીએ છીએ, જે સાધર્મિકની સાથે બેસીને રોજ પ્રતિક્રમણ કરીએ છીએ, જે સાધર્મિકની સાથે રહીને રોજ પરમાત્મા આદિનાથની પૂજા કરીએ છીએ, એ સાધર્મિકોને ક્યારે? સાચું કહેજો, હાલોલમાં આયા કેટલા વર્ષ થયા? 8-10-15. હાલોલમાં આયાને 8-10 વર્ષ થયા. આ 8-10 વર્ષની અંદરમાં આ તમારા હાલોલમાં જે રોજ સાથે બેસીને પૂજા કરનારા, રોજ સાથે બેસીને વ્યાખ્યાન સાંભળનારા એવા સાધર્મિકને ઘેર કેટલી વાર ભક્તિથી લઈ ગયા? સાધર્મિકને સગાને નથી કેતો, વેવઈ હશે તો લઈ ગયા હશો, મામો ભાણો માસુ હશે તો લઈ ગયા હશો, પણ એ મામા માસા ફુવાના સંબંધથી નહીં, મારા ભગવાનનો અનુયાયી સાધર્મિક છે, આ સાધર્મિકના નાતે કેટલી વાર ઘરે જમવા લઈ ગયેલા? તો સાચું કહેજો, બારગામથી આવેલા સાધર્મિકને ઘર આંગણે લઈ જઈને ભક્તિ કરીએ તો વધારે લાભ થાય કે રોજ જેની જોડે બેસીને વ્યાખ્યાન સાંભળીએ છીએ એ સાધર્મિકને ઘેર લઈ જઈએ તો વધારે લાભ થાય? એક આયોજન મેં એવું વિચાર્યું છે, આવું કંઈક કરો, તમારો અંદર અંદરનો સંપ વધારવો ખૂબ જરૂરી છે.
ટાટિયા ખેંચ છોડીને ગુણાનું રાગ કેળવવો, આટલું એક સૂત્ર છે ને, ગોખી રાખો. ખરાબમાં પણ સારું જોતા શીખે તે સજ્જન, ખરાબમાં પણ સારું જોતા શીખે તે સજ્જન, અને સારામાં પણ ખરાબ જોવે તે દુર્જન. એટલે મારે મારે સજ્જન બનવું છે, એનામાં 70 ખામીઓ હશે, પણ એ મારો વિષય નથી. એમાં બે સારા ગુણ છે ને, એ જોઈને મને આનંદ થાય છે. તો આ સાધર્મિકો પ્રત્યે અનુરાગ કેળવવો છે, સાધર્મિક ભક્તિ કરવી છે. એક સરસ મજાનું કહેવાય ને, પ્રેમ અને સંગઠન મજબૂત કરવા. હાલોલવાળા બધા એક જ હોય, હાલોલવાળાને અંદર અંદર તોડવા હોય ને તો બહારથી આવેલો કોઈ હાલોલવાળાને અંદર અંદર ઝઘડાવી ના શકે એવા સંપવાળા મજબૂત આપણે થવું છે. થવું છે, હાજી સાચું કહેજો. તમે કહેવાય ને, આ કઈ સોસાયટી કહેવાય, અલકાપુરી. અલકાપુરીમાં 25 નંબરનું તમારું ઘર હોય ને 26 નંબરનું બાજુમાં સાધર્મિકનું ઘર હોય, 26 નંબર વાળાના ઘેર કેટલી વાર જમવા ગયા? 10 વર્ષમાં લગ્ન પ્રસંગ હોય તો. તો પ્રેમ અહીંયા પ્રેમ એવો હોવો જોઈએ, બધા મારા જ છે. કોઈના પણ ઘેર જઈને હું અખથી કહી શકું કે આજે તમારા ઘેર જમવા આવવાનો છું, કહી શકો? આ સંપર્ક કહેવાય, આ પ્રેમ કહેવાય, આ લાગણી કહેવાય. આવી લાગણી ન પ્રગટે ને ત્યાં સુધી સમજો કે લાગણીના ક્ષેત્રે આપણે અધૂરા છીએ. જવું ન જવું બે નંબરની વાત, પણ અધિકાર જમાઈ શકીએ, હકથી કહી શકીએ, વટથી શરમ રાખ્યા વગર કહી શકીએ. એટલે આપણે અંદર અંદર સંપછને પુષ્ટ કરવા માટે એક એવું આયોજન વિચાર્યું છે. અમે દર વર્ષે એક વાર કરાવીએ છીએ. હાલોલવાળાએ કરાવું ન કરાવું તમારી મરજીની વાત છે. બધા અરસ પરસ એકબીજાને ઘેર જમવા જવાનું, કોણ નક્કી કરશે? નક્કી કોણ કરે? આવું તમે જાતે તમે જેની જોડે ગમતું હોય એની જોડે જઈ આવો, નહીં એવું નહીં કરવાનું. જેને આ આયોજનની અંદર જોડાવવું હોય ને એમણે પોતાના નામ અહીંયા આગળ લખાઈ દેવાના, કે તો ચિઠ્ઠીમાં લખીને આપી દેવા. જેને માત્ર ભાઈઓ પૂરતી આ સ્કીમ છે, આમાં બહેનોને નહીં જોડાવવાનું. માત્ર ભાઈઓ આપણા ઘેર પગલા કરાવવાના. કેવી રીતે કરાવવાના? માનો કે અહીંયા 150 જણા બેઠા છે, 150 જણાની એવી ઈચ્છા છે, માનો કે 150 માંથી 25 જણાની ઈચ્છા નથી, એને મુબારક, 125 જણની ઈચ્છા છે. જેટલા વ્યક્તિઓને આ સ્કીમમાં જોડાવવાની છે, બહુ મોટો લાભ છે. અનુભવ કર્યા પછી ખબર પડશે. અત્યારે તો ના સાહેબ, મન તો શરમ આવે, અત્યારે ચિઠ્ઠી નહીં લખો તો કઈ નહીં, પાછળથી આ પ્રસંગ બની ગયા પછી પસ્તાશો. આવું દરેક ઠેકાણે અમારે બન્યું છે કે જે નથી જોડાતા ને પાછળથી પસ્તાય છે. એટલે પહેલેથી આ ભલામણ કરું કે આ આની અંદરમાં જોડાવવાનું. માનો કે 100 જણના નામ આવ્યા ને તો 100 જણાની ચિઠ્ઠીઓ બનાવવાની, અને એ 100 જણાની ચિઠ્ઠી એક ડબલામાં નાખી દેવાની, ડબલામાં નાખીને લઈ દેવાની. પછી બે જણને ઉભા કરવાના, એક યુવાન અને બીજો યુવાન. પહેલા નંબરનો યુવાન જે ઉપાડે, બે જણાએ સાથે જ ઉપાડવાની. પહેલા નંબરની જે ચિઠ્ઠી આવી એણે બીજા નંબરની ચિઠ્ઠીમાં જેનું નામ આવ્યું હોય એના ત્યાં જમવા જવાનું. એ બે ચિઠ્ઠી મૂકી બાજુ પર, વાત પૂરી થઈ ગઈ. પછી ત્રીજીને ચોથી ચિઠ્ઠી બે હાથે ઉપાડવાની. ત્રીજી ચિઠ્ઠીમાં જેનું નામ આવ્યું એને ચોથી ચિઠ્ઠી વાળા જે નામ આવ્યું હોય એના ત્યાં જમવા જવાનું. એ બે ચિઠ્ઠી પૂરી થઈ, એમ 100-100 ચિઠ્ઠી ઉપાડવાની. એટલે 50 જણાએ 50 જણાને ત્યાં જમવા જવાનું. આમાં એવું બને કે કોઈક સામાન્ય સ્થિતિ વાળો પણ હોય, અને તમે કરોડપતિ હો, કરોડપતિ તરીકે સામાન્ય સ્થિતિ વાળાના ઘેર જવાનું થાય ને તો પેલાને કેટલું આમ માન પેદા થાય કે ભાઈ આપણા ત્યાં કરોડપતિ આવ્યા. અને તમારો પણ અહંકાર ઓગળે કે નાનામાં નાનો સાધર્મિક પણ મારો ભાઈ છે. બરસ પરસ બંનેને એકબીજા પ્રત્યે લાગણી. કેટલીક વાર એવું બને જેને 5 વર્ષથી અબોલા હોય, કેટલીક વાર એવું બને 5 વર્ષથી અબોલા હોય, એ જ બેને સામ સામે જમવા જમાવવાનું આવે તો 5 વર્ષના અબોલા તૂટી જાય. ઘણા બધા આના દ્વારા લાભ છે. અને એના દ્વારા જે કહેવાય ને, આ સંઘમાં એવા કેટલા હશે, તમારે તો હાલોલ તો હજુ એ ઠીક છે, બધા એકબીજાના અંદર 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 સગા છે, પણ બીજા સંઘોની અંદર અમે કરતા હોઈએ ને, 500 ઘરનો સંઘ હોય ને ત્યાં લાગ આવે ને, એ સંઘનો સભ્ય પોતાના સંઘના 500 સભ્યોને ઓળખતોય ના હોય, 10 વર્ષથી સાથે રહેતા હોય પણ ઓળખતો ન હોય કે આ મારા સંઘનો સભ્ય છે. એવા એવાઓના ત્યાં એકબીજાના ત્યાં જે જમવાનું આવે, આના દ્વારા આશય એક જ છે. જેની સાથે બેસીને સાધર્મ કરીએ છીએ એવા સાધર્મિકની ભક્તિનું પુણ્ય બહારગામથી આવેલા સાધર્મિકની ભક્તિ કરતા વધારે છે.
માર્ગામથી આવેલા સાધર્મિકની ભક્તિ કરવા કરતા જેની સાથે બેસીને આરાધના કરીએ છીએ એવા સાધર્મિકને એનો ઉપકાર યાદ આવે, તું છે તો હું પ્રતિક્રમણ કરી શકું છું, તું છે તો હું વ્યાખ્યાન સાંભળી શકું છું, આપણે બધા સાથે છીએ તો મહારાજ સાહેબને ચોમાસું લાવી શકીએ છીએ, એટલે તમારા બધાનો સહિયારો આ ઉપકાર છે. એ જે ભાવનાઓ પુષ્ટ થાય છે ને અને એના દ્વારા અહંકાર ઓગળે, એના દ્વારા ગુણાનુરાગ છે વિકસે, આવી ઈચ્છા ખરી તમારી? પ્રોગ્રામ મારે નથી કરવાનો, પ્રોગ્રામ તમારે જ કરવાનો. મેં પ્રોગ્રામ તમને શીખવાડી દીધો, હવે કરવું ન કરવું, ચિઠ્ઠીઓ ભેગી કરવી, ડબડબલુ અહીંયા મૂકવું, એ બધું મારે કશું નથી કરવાનું. મેં તો તમને આવું એક આયોજન કરવાથી સંઘમાં આનંદ આનંદ છવાઈ જશે. મેં તમને રસ્તો બતાવ્યો, હવે ગમતું હોય તો આગળ વધજો. આમ કહેવાય ને, એક દિવસનો હાલોલની અંદર અચ્છો થઈ ગયો એવો તમને રસાસ્વાદ મળશે, એવો આનંદ આવશે. મારા સાહેબ, આવો આનંદ અમે જિંદગીમાં પહેલીવાર માણ્યો, આવું તમને ફિલિંગ થશે, આના દ્વારા આત્માને બહુ લાભ છે, એટલું તમને અત્યારે ભલામણ કરું. તો આપણી વાત એ છે કે ધર્મની આરાધના કરવાની છે નિર્મળ બુદ્ધિથી. હૈયામાં ગુણાનુરાગ છે કેળવવામાં આવે, હૈયામાં માત્ર આત્માની રુચિને કેન્દ્રમાં રાખીને ધર્મ કરવામાં આવે તો જ્ઞાની ભગવંતો ફરમાવે છે કે એ ધર્મ તાત્વિક ધર્મ કહેવાય. અને જે ધર્મમાં માત્ર મોહનો ઉદય છે, માત્ર નામનાની લાલસાથી, માત્ર મને પુણ્ય મળી જાય, માત્ર મારા દુઃખ દૂર થઈ જાય, કેટલાય પૂનમ ભરવા વાળા હશે શંખેશ્વરજી. તમે તો બધા મોક્ષ ની વાતો કરવા વાળા છો યાર, અને ક્યાં જઈને ભટકો તમે લોકો? હે, તમે બધા આત્માની વાતો કરવા વાળા, મોક્ષ ની વાતો કરવા વાળા, તમે તો બધા શાસ્ત્ર ની વાતો કરવા વાળા. હું કલ્પી નથી શકતો આ જાદમ ઉપર બેઠેલા ખોટું બોલતા હશે. હાલોલ વાળા આડાવડા ભટકે જ નહીં ભગવાન ને છોડીને, હાલોલ વાળા ભગવાન ને છોડીને આડાવડા ક્યાંય ના ભટકે એવી હું હાલોલ માટે આશા લઈને આવેલો છું. તમે ભગવાન સિવાય આડાવડા ભટકો? તમે દુઃખની સામે સુખ મળતું હોય તો ભટકે. એક વાત તમને કહું, મુખ્યમંત્રી જોડે તમારે આમ કહેવાને સારા સારા સંબંધો થઈ ગયા હોય, મુખ્યમંત્રી જોડે તમારે આમ કહેવાય ને ઘર જેવા સંબંધ, અડધી રાતે ફોન કરીને કહી શકો મોદી સાહેબ આવતીકાલે મારા ત્યાં પ્રસંગ છે, તમારે આવવું પડશે, પેલા આવવું પડે, આવા સંબંધો થઈ ગયા હોય પછી અહીંના લોકલ ધારાસભ્યની આગળ પાછળ તમે આટા જ માર્યા કરો ને? ના, કેમ કેમ આટા ના મારો પછી? અરે મુખ્યમંત્રીની જોડે મારે ડાયરેક્ટ સીધા સંબંધ છે, તો હવે મારે નીચેના ધારાસભ્યોને પકડવાની મારે ક્યાં જરૂર છે? એ મારી પાછળ આંટા મારે કે મોદી સાહેબની આગળ મારી લાગવગ લગાવો? તો ભગવાન જેવા ભગવાન અરિહંત પ્રભુ ત્રણ લોકના નાથ મળ્યા છે, જેમની પાસે મોક્ષના સુખો પણ આપવાની તાકાત છે, અને જે મોક્ષના સુખ આપે સંસારના તો બધાય સુખ આપે, ચક્રવર્તીનું સુખ પણ એ અરિહંત આપે, ઇન્દ્રની પદવી પણ એ અરિહંત આપે, આ સંસારના બધા જ સુખો આપવાની તાકાત એ અમારા અરિહંત ભગવાનમાં પડેલી છે. અને એવા અરિહંત જોડે મારે સારા સારીના સંબંધ છે, એવા અરિહંતની પાસે હું અડધી રાતે જઈને આદિશ્વરની પાસે પલાઠી વાળીને બેસું તો દાદો મને બહાર ના કાઢે, એટલા મારા એની સાથેના સંબંધો છે. અને એ દાદા પ્રત્યે મને લાગણી છે, દાદાને મારા માટે લાગણી છે, એણે મારા કલ્યાણની આકંઠ ભાવના વાવેલી છે. આવો દાદો મળ્યા પછી મારે બટુક પાહે કે તીજે બીજે જવાની મારે ક્યાં જરૂર છે? તમારે જે જોઈએ છે બટુક પાસે તમે જે લેવા જાઓ છો એ બધું મારો આદિશ્વર દાદા આપશે, હું દાવો કરીને કહું છું, સિવાય કે તમારી પાસે શ્રદ્ધા જોઈએ. આ મારો દાદો બધું જ આપે, હવે આડાવડા જવાની જરૂર ક્યાં છે? હા પણ તકલીફ ક્યાં થઈ ગઈ કહો? તમારી લોકોની અજ્ઞાનતા. દાદો બધું આપે ખરો, પણ દાદા પાસે કશું બીજું મંગાય નહીં ને? દાદો બધું આપે ખરો, પણ દાદા પાસે તો સંસારના સુખો મંગાય નહીં, અને અમારે તો સંસારના સુખો જોઈએ છે, એટલે પછી શું કરવાનું? આડાવડા જવાનું. હવે બાપાની પાસે રૂપિયો મંગાય નહીં, ચોકલેટ મંગાય નહીં, એટલે પછી એ ચોકલેટ લેવા પડોશીના ઘરમાં જવાનું? બાપા પાસે ચોકલેટ માંગવાની હવે તારી ઉંમર ગઈ, બાપા પાસે ચોકલેટ માંગવાની તારી ઉંમર ગઈ, પણ છતાંય તું ચોકલેટ વગર નથી રહી શકતો, તો માંગવાનું તો બાપા જ પાસે માંગવાનું. એ ચોકલેટ લેવા પડોશીની પાસે જાય તો આબરૂના કાકરા થઈ જાય. સમજણ પડે છે?
હું નથી કહેતો કે હવે ચોકલેટ માંગવાની, હવે તું પુખ્ત થયો, હવે તો તારે કહેવાય ને પીઢ બનીને ઘરનો વ્યવહાર કેમ ચાલે એ શીખવાનું છે. તારું લેવલ ઉચકાયું, તું 8 વર્ષનો બાળક થોડો છે, હવે ચોકલેટ માંગવાની તારી ઉંમર ગઈ, પણ તોય તું ચોકલેટ વગર નથી જઈ શકતો. તો પડોશીના ઘેર 22 વર્ષનો થઈને ચોકલેટ માંગવા જાય, મને એક ચોકલેટ આપો ને તારા બાપાની આબરૂ જાય. તમે આડાવડા સંસારના સુખો માંગવા જાઓ ને તો મારા 3 લોકના નાથની આબરૂ જાય. શું તમને વિશ્વાસ નથી આપશે? ખ્યાલ આવે તમને? હું નથી કહેતો કે સંસારના સુખ માટે ધર્મ કરું. મેં પહેલા જ ભૂમિકા રચી કે અનંત કાળથી આજ ભૂલ કરતા આવ્યા છીએ. સંસારના સુખો માટે આપણે ધર્મનું સેવન કરીને ધર્મનું પણ આપણે છે ને અવમૂલ્યન કર્યું છે. હું પહેલા જ કહું છું, મોક્ષ હેતુત્વ વ્યવસ્ય મૃત્યુ. મારો ધર્મ મોક્ષનો હેતુ બની શકે તેમ છે કે નહીં, સમ્યક દ્રષ્ટિ આત્માએ આજ ચકાસણી કરવાની છે. અને પોતાનો ધર્મ જો મોક્ષનો હેતુ ના બનતો હોય ને તો પ્રયત્ન પૂર્વક મારા ધર્મમાં મોક્ષની હેતુતા પ્રગટે, એટલે કે મારો ધર્મ મોક્ષે લઈ જનારો બને એ પ્રમાણે તમારે તમારા આત્માને કેળવવાનો હું પહેલા કહું છું. પણ તમે હજુ બાળ જીવ છો, તમને કદાચ હજુ મોક્ષમાં રસ નથી, તો સંસારના સુખ માટે તમે હરિહરને છોડીને આડાવડા જશો? મહેરબાની કરીને પહેલા આડાવડા જવાનું તો બંધ કરો. ત્યાં અટકવાનું નથી. અમે એમ નથી કહેતા કે આની પાસે માંગો આ બધું આપશે એટલે હવે આપણે અહીંયા જ અટવાઈ જવાનું, એવું નથી કહેતો. પણ તમે જે મેળવવા માટે આડાવડા જવા જાઓ છો ને, પહેલા તમને આડાવડા જતા બંધ કરવા છે. છોકરો પડોશી છે ને, છોકરો છે એ ચોકલેટ માટે પડોશીને ત્યાં જતો હોય, હવે ચોકલેટ માંગવાની એની ઉંમર જ નથી, પણ તોય ચોકલેટ માટે પડોશીને ત્યાં જતો હોય તો પહેલા એને અટકાવાય કેવી રીતે? બાપ એને પહેલા અટકાવે કેવી રીતે? સમજાવે. અરે પહેલા એને ખખડાવે ને, ચોકલેટ ની તારી ઉંમર જ નથી એટલે તને ચોકલેટ બોકલેટ નહીં મળે, અહીંયા નહીં મળે, બાજુના ત્યાં જવાનું બંધ કરી દે, એમ જ કે ને? હાજી. પહેલા કેવી આગળ કેવી રીતે વધે? પડોશીના ત્યાં ચોકલેટ લેવા જતો હોય તો પહેલા એને કેવું પડે, બેટા ચોકલેટ હું આપીશ પણ બાજુ વાળાને ત્યાં નહીં જવાનું. પછી પોતાના ઘરમાં એને લાયા પછી એકવાર ચોકલેટ આપી દે, પછી સમજાવે કે આ તારી ઉંમર છે, પણ એ કે ચોકલેટ જ નહીં ખાવાની, પેલાની સ્પ્રિંગ ઉછળે હું તો બાજુવાળાને ત્યાં જઈને લઈ આવીશ, તો શું કરવું જોઈએ? ખ્યાલ આવે તમને? એટલે ચોકલેટ આપવી એને અમે સારું નથી માનતા, પણ એ અનિવાર્ય અનિષ્ટ છે, એની તકલીફ જ એવી છે, નથી જ રહી શકતો, આડો અવળો ફટકે, એના કરતા મારા ઘરમાં બેસીને ખાય અને મારી આબરૂને લીલામ ન લગાડે ને એટલે ઘણું. ખ્યાલ આવે છે? એટલા માટે હું કહું છું, ફરીને કહું, મારા આશયો સમજજો, આશય નહીં સમજો ને તો કદાચ મારી વાતના છે ને અવળા અર્થ તમે કરી નાખશો. મહારાજે પણ કીધું કે સંસારના સુખ પણ ભગવાન પાસે મંગાય, આવું કદાચ તમે મારો અર્થ કરો. મહેરબાની કરીને કહું, હું આત્મા માટે દીક્ષા લીધી છે, મને તમારા આત્માની ચિંતા છે, તમને મોક્ષે લઈ જવા માટે જ આ પરસેવાના રેલા ઉતારીએ છીએ, તમને આત્માની ઓળખાણ અમારે કરાવીને મોક્ષ પદ સુધી પહોંચાડવા છે, પણ હજુ તમારું લેવલ કહેવાય ને આ કોલેજનું શું, એકડિયા બગડિયાનું લેવલ નથી, અને હું કોલેજનો પાઠ શીખવાડું ને તો બાવાનો બે બગડે, ન એકડિયાનું ભણી શકો, ન કોલેજનું ભણી શકો, બધેથી રખડો, એટલે તમને અટકાવવા છે કે પહેલા એક બોર્ડર બાંધી દો, મારા ભગવાન સિવાય આડે અવળે હું ક્યાંય નહીં જઉં. નથી વિશ્વાસ? હું તમને પૂછું, જે વ્યક્તિની પાસે 1,00,000 રૂપિયા આપવાની તાકાત હોય એ સોની નોટ આપી શકે કે ના આપી શકે? જેની પાસે 1,00,000 રૂપિયા આપવાની તાકાત હોય એ સોની નોટ આપી શકે કે ના આપી શકે? હાજી આપી શકે. તો જે ભગવાન ઇન્દ્રના સુખો આપી શકે, જે ભગવાન ચક્રવર્તીના સુખો આપી શકે, જે ભગવાન મોક્ષના સુખો આપી શકે, એ ભગવાન તમારા સંસારના આમ કેવાય ઇતર તિતર ભીતર કેવા એવા સુખો ના આપી શકે? આપે બધું આપવાની તાકાત છે, પણ શ્રદ્ધા એની ઉપર જ રાખવાની. એ ભગવાન છે ને બે વસ્તુ આપશે તમને, એ ભગવાન તમને સુખ પણ આપશે અને એ ભગવાન સુખમાં અનાસક્ત રહેવાની બુદ્ધિ પણ આ જ ભગવાન આપશે. ખ્યાલ આવે છે? સુખ પણ આ ભગવાન આપશે અને એ સુખમાં અનાસક્ત ભાવ કેળવવાની બુદ્ધિ પણ આ જ ભગવાન આપશે. અને માટે એક નિર્ધાર નક્કી, મારા અરિહંત ભગવાનને છોડીને હું આડે અવળે ક્યાંય નહીં જઉં. કરો, આટલું કરી શકો? શા માટે બીજે જવાની જરૂર છે? એટલે ભગવાન કે છે, ધર્મ નિર્મળ બુદ્ધિથી માત્ર આત્માના કલ્યાણ માટે કરવાનો છે. પુનમે શંખેશ્વર જાઓ સેના માટે જાઓ? કે બેસતો મહિનો ભરતા હો તો સેના માટે તમે ભરો? તમને પૂછો છો. સારું રે, આખો મહિનો સેના બેસતા મહિને આંબેલ કરો. અમારા કેટલા કેવા હશે બેસતા મહિને આંબેલ કરે? હા, ઘણા લોકો એવા હોય છે બેસતા મહિને આંબેલ કરે. ભાઈ આંબેલ સેના માટે કરે? મહિનો સારો જાય, વર્ષ બેસતા વર્ષે કરતા હશે, બેસતા વર્ષે આંબેલ કરે સેના માટે કરે?
મારું વર્ષ સારું જાય. હા, અમે પણ બેસતા વર્ષે આંબિલ કરીએ અને અમે પણ આજ ઈચ્છા રાખીએ આપણું વર્ષ સારું જાય. સારું એટલે શું? ત્યાં લોચા છે, બધા લોચા છે ને ત્યાં છે. તમે પણ બેસતા વર્ષે આંબિલ કરો, વર્ષ સારું જાય એટલા માટે. અમે પણ બેસતા વર્ષે આંબિલ કરીએ, વર્ષ સારું જાય એટલા માટે. પણ સારું કોને કહેવાય? અમારો સંસાર સારો જાય, તમારો સંયમ સારો જાય. હા, તમારી સારાની વ્યાખ્યા એ છે કે આ વર્ષમાં ભોગ સુખ સારા મળે, આ વર્ષમાં કોઈ તકલીફો ના આવે, તમે એને સારું ગણો. અમે સારું કોને કહીએ? આ વર્ષની અંદર મારા આત્માની પ્રગતિ થાય, મારા રાગદ્વેષના ઝેર મોળા પડે, મારા સંયમમાં વધારે સ્થિરતા આવે, પ્રભુની આજ્ઞા પ્રત્યે અમારી કટિબદ્ધતા વધતી જાય અને બસ આત્માના રંગે એવા રંગાઈ એમ લાગે કે ગયા વર્ષ કરતા આ વર્ષે આત્માનો આનંદ વધારે માણવાનું કહેવાય ને, એમાં હું સફળ બની શક્યો. આ વખતે મારા મનમાં કોઈ બીજા આડાવડા વિચારો નથી આવ્યા. આ વર્ષે શાસ્ત્રોનો સ્વાધ્યાય પણ સારો થયો, આ વર્ષે તપ પણ સારો થયો, આ વર્ષે ગુરુની આજ્ઞાનું પાલન પણ સારું થયું, આ વર્ષ બસ મારું બહુ સરસ ગયું. અમારી સરસની ભલે શ્લોક પહેલો બોલતો હોય પણ આ બધી જ વાતો યોગ બિંદુમાં લખેલી છે. કોઈ 256 માં શ્લોકમાં હોય, કોઈ 482 માં શ્લોકમાં હોય, કોઈ 38 માં શ્લોકમાં હોય, એ બધી વાતો ઉઠાઈ ઉઠાઈને હું પ્રવચનમાં વળી જ રહેતો હોઉં છું. એટલે મનમાં એવા બ્રહ્મા નહીં રાચતા કે મહારાજ ગ્રંથ આગળ નથી ચલાવતા. ગ્રંથની વાતો પણ તમારી ભૂમિકા પ્રમાણે આગળ પાછળ ઉથલાવી ઉથલાવીને હું વચ્ચે વચ્ચે ગોઠવી જ રહેતો હોઉં છું. આ યોગ બિંદુ ગ્રંથમાં ગ્રંથકાર ભગવાન કહે છે કે જે વ્યક્તિને સંસાર સારો લાગે, જેને સંસાર મીઠો લાગે, જેને સંસારમાં જ સુખ છે, આવી બુદ્ધિ અંદરમાં ઘર કરી ગયેલી છે, આવા આત્માઓને ભવાભિનંદી જીવો કહેવાય. કેવા? ભવાભિનંદી. હા, કદાચ એને સંસારના સુખમાં ગલગલિયા થઈ પણ જાય, પણ અંદરથી સમજતો હોય કે આ બધું અસાર છે, મને આ ગલગલિયા થાય છે ને એ મારા મોહનું પરિણામ છે, એ વાસ્તવિક નથી. મોહના કારણે મને જે એમાં સારાપણાની બુદ્ધિ થાય છે ને એ મારો ભ્રમ છે. આવું જે સમજી શકતો હોય ને એ ભગવાન જ્ઞાનીઓ લખે છે કે એ આત્મા આત્માની નજીક આવ્યો છે. ભવાભિનંદીની અસરમાંથી આત્મા બહાર નીકળીને ચરમાવર્તમાં પ્રવેશી ગયો છે. પણ જેને આમાં જ સારા સુખની બુદ્ધિ થાય, મોક્ષની બધી વાતો સાંભળે ખરો પણ અંદરથી મોક્ષનું સુખ શું હોઈ શકે એની કલ્પના પણ કરી શકતો નથી, અને જેના માટે આ બધી વાતો છે ને એક માત્ર વાતોની માયાજાળ સિવાય કશું લાગતું નથી, એ બિચારા આત્માઓ ભવાભિનંદી છે. નાનીઓ લખે છે કે ભવાભિનંદી જીવોમાં હજુ મોક્ષના માર્ગની લાયકાત પણ પ્રગટી નથી. એટલે પૂછું છું કે તમારો નંબર શેમાં? ભવાભિનંદી કે ભવાભિનંદી માંથી બહાર નીકળી ગયેલા આપણે છીએ? આપણે કેમાં? કદાચ સંસારના સુખ ગમી જાય, બહાર નીકળ્યા છો એવું લાગે. એવું લાગેલા જીવની પરિસ્થિતિ કેવી હોય ખબર છે? એને સંસારના સુખ ગમી જાય પણ માને તો એ જ કે આ સાચું છે, આ સાચું છે. સાચું કહેજો, છોડવું તે સાચું છે આવું લાગે. જોકે તમારા માટે કહી દઉં કે તમે અમને નમસ્કાર કેમ કરો છો? સાધુને જોતા હાથ જોડાઈ જાય ને. રસ્તાની અંદરમાં પણ આમ સાધુ વેશને તમે જુઓ એટલે માથું નમી જાય ને. કેમ નમે છે? ભલે ગમે તેટલો અહંકાર હશે, હું કરોડપતિ છું, તો અહીંયા માથું કેમ નમે છે? ઊંડે ઊંડે તમે માનો છો કે સાચું તો આ છે, ભલે સમજ હજુ નથી, ભલે તમને અંદરથી સમજ પ્રગટેલી નથી, પણ ઊંડે ઊંડે તમારા આત્માના કોક ખૂણાની અંદર આ એક વિશ્વાસ બેઠેલો છે કે અમારા કરતા મહારાજ સાહેબ સારા. આવું ખરું ને? હાજી, અમારા કરતા મહારાજ સાહેબ સારા કેમ? એમણે બધું ત્યાગ્યું છે માટે. એટલે કે એનો મતલબ એ કે ભલે તમે ભોગવો છો, ભલે તમે ભોગવવામાં ચકચૂર છો, ભલે એ જ મેળવવામાં હજુ કહેવાય ને રસ ત્યાં જ પૂરેપૂરો ઠલવાયેલો છે, પણ ઊંડે ઊંડે સમજ છે કે ભોગવનારા કરતા ત્યાગનારો વધારે મહાન. આ ઊંડે ઊંડે બેઠેલું છે અને માટે ચોક્કસ હું તમારા માટે માનું જ છું કે ભવાભિનંદીની અસરમાંથી તમે બહાર નીકળેલા છો. તમને સાધુ ગમે છે, તમને ત્યાગની વાતો ગમે છે, ત્યાગની વાતો પણ સાંભળવી ગમે ને. ભગવાન કે ભવાભિનંદીને ત્યાગની વાતો સાંભળવી પણ ના ગમે.
તમને ત્યાગ નથી કરી શકતા બે નંબરની વાત પણ ત્યાગની વાતો સાંભળવી ગમે છે ને યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં ભગવાન લખે છે હરિભદ્ર સુરી મહારાજે જેમ યોગ બિંદુ ગ્રંથ છે ને એમ યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામનો પણ ગ્રંથ આજ હરિભદ્ર સુરી મહારાજે લખ્યો છે અને એ ગ્રંથની અંદર ભગવાને સ્પષ્ટ લખ્યું છે કે જેને ત્યાગની વાતો સાંભળવી ગમે ભલે ત્યાગ કરવાનું હજુ નથી ગમતું પણ ત્યાગની વાતો સાંભળવી ગમે છે ને ભગવાન કહે છે કે એ આત્માને પણ ધન્ય છે એ આત્મા ચરમાવર્તમાં આવી ગયેલો ચરમાવર્તમાં ના આવ્યો હોય તો એને ભેગું કરવાની જ વાતો ગમે ત્યાગની વાતો ગમે જ નહીં હું તમને કહું તમે ક્યારેક પાપ કરો ને તો કરેલું પાપ છુપાવો ખરા કરેલું પાપ છુપાવો ખરા ક્યારેક હાજી હા કે ને હાજી હાજી હું એમાં ધન્યવાદ આપું છું હા ધન્યવાદ આપું છું તમે કહો મારા અમારા માયા પ્રપંચને આપ પોષો છો નહીં મારો અભિગમ મારો દ્રષ્ટિકોણ તો સમજો તમે ભાઈ તમે પાપને કેમ છુપાવો છો તમે અંદરથી માનો છો આ પાપ છે ખરાબ છે તો જ છુપાવવાની ઈચ્છા જાગે ને જો એને સારું માનતો તો વર્થી આપણે તો રાતે ખાઈએ આપણે તો મનસાર પણ કરીએ એમાં શું છે મહારાજ વર્થી જે કરીએ છીએ કહેવાનું એમાં ખોટું શું છે બે શરમ માણસ હોય ને લાજ લજ્જા વગરનો એ આવું બોલે અને તમે રાત્રે કદાચ ખાધું પણ હોય ને તો છુપાવો કદાચ અભક્ષ્ય બજારમાં જઈને હોટલમાં ખાઈ આવ્યા હો ને તો છુપાવો કેમ છુપાવો છો ઊંડે ઊંડે બેઠું છે કે આ ખરાબ વસ્તુ છે તમે એને ખરાબ માન્યું ને એ ધન્યવાદ છે બીજ વવાયું તમે ખરાબ કાર્યને ખરાબ માનતા થયા ને અમારા માટે પ્લસ પોઈન્ટ છે ભલે તમે છુપાવો છો ને એટલા માટે શાસ્ત્રમાં લજ્જાને અવગુણ નથી કીધો લજ્જાને ગુણ કીધો છે એટલા માટે જ શાસ્ત્રમાં લજ્જાને અવગુણ નથી કીધો લજ્જા એ પણ ગુણ છે તું પાપ કર્યા બધી તું શરમાઈ જાય છે ને તને પાપ પ્રત્યે શરમ આવે છે ને બસ સરસ તારામાં લાયકાત પડેલી છે જેને પાપ કરીને શરમ આવે ને એ આત્મા મોક્ષે જવા માટે લાયક છે જેને પાપ કરીને પણ શરમ નથી આવતી એ મોક્ષે જવાને લાયક નથી સમજણ પડે છે એટલે તમારા માટે હું બહુ આશાવાદી છું એમને માટલી મહેનત થોડો કરતો હોઈશ બોલ્યા પછી જેમ એક ઉપવાસ કરો ને જે અશક્તિ લાગે ને એક ઉપવાસ કરો ને જે વીકનેસ નો અનુભવ થાય ને અમને કલાક વ્યાખ્યાન કરીને આસન ઉપર જઈએ ને ત્યારે વીકનેસ નો અનુભવ થાય અંદર એક કલાકમાં અમારી કેટલી શક્તિઓ ખર્ચાઈ જતી અહીંયા બોલીએ ત્યારે ખબર ના પડે પણ જ્યાં બોલવાનું બંધ થાય ને આસન ઉપર જઈએ ત્યારે લૂઝ થઈ જવાય એમ થાય દસ મિનિટ સુઈ જઈએ થાક લાગે છે અશક્તિ લાગે વીકનેસ લાગે તો બોલ્યા પછી અમને એક ઉપવાસમાં જેટલી શક્તિ ખર્ચાય એટલી શક્તિ અમારી આ વ્યાખ્યાનમાં ખર્ચાઈ જાય તો અમે મહેનત કરીએ શું કામ કરીએ છીએ અમને નહીં પામશે કરતા આશા છે આ સભામાં ઘણી મોટી લાયકાત હું ગમે ત્યારે ગમે તેટલો તતડાઈ દેતો હોઉં ને તો સમજી રાખજો કે તમને કહેવાને વધારે સુધારવા માટે ગરમ થઉં છું બાકી હૈયામાં પારાવાર લાગણી છે તમારી યોગ્યતાના દર્શન કરીને હૃદય ખુશીનો અનુભવ કરે છે કે ધન્ય છે આ લોકોને આ આત્માની વાતો મોક્ષની વાતો ત્યાગની વાતો ધર્મની વાતો પ્રભુની વાતો સાંભળવી ગમે છે બાકી તો ભોગનો કીડો હોય મારો રૂપિયો ને મારો પૈસો મારા ભોગ શું કે એમાંથી અહીં આવવાનું મન કોને થાય તો એ તમને આ બધું સાંભળવું ગમે છે છોડવાનું મન થાય છે સાંજે મચ્છર કરડતા હોય તોય પ્રતિક્રમણ આવીને ખુલ્લા શરીરે તમે બેસો ગરમી લાગતી હોય તોય કલાક ત્યાં આગળ તમે બેસી રહો છો કેમ બેસો છો તમને ખબર છે કે હું જૈન છું મારે ધર્મ કરવાનો છે મારે મોક્ષે જવાનું છે મારે મરીને ક્યાંક જવાનું આવું બધું તમને અંદર બેઠેલું છે પાપ ના કરાય ધર્મ કરવા જેવી ચીજ છે આવી તમારા હૈયામાં શ્રદ્ધા બેઠેલી છે હું તમારી આ શ્રદ્ધાના રોજ દર્શન કરું છું મને તમારા માટે માન છે પણ પેલા ભાઈએ કીધું ને સાહેબ ઘરના દીકરાની પ્રશંસા કરીએ ને તો એ ફાલીને ફૂલીને ફાડકો થઈ જાય એવી રીતે તમારી જો હું પીઠ થાબડ્યા કરું ના ના તમે તો બહુ ડાયા તમે તો બહુ ગુણિયલ તો જ્યાં છો ને ત્યાંથી પટકાઈ જાઓ એટલે તમે પટકાઈ ન જાઓ માટે લાલાક કરું છું માટે ક્યારેક તમને ઠપકારું છું અંદર આજે અહેસાસ થાય એટલા માટે કહી દઉં કે લાગણી છે તમે સુધરશો એવી આશા છે માટે જ અમે મહેનત કરીએ છીએ તો આપણી વાત એ છે કે ધર્મ કરતી વખતે એ ધર્મના ફળ સ્વરૂપે મોક્ષના સુખો પણ મળે એ ધર્મ કરતી વખતે સંસારના સુખો પણ મળે શ્રદ્ધાળુ આત્મા આત્માર્થી જીવ હોય જેણે આત્માને ઓળખ્યો હોય એ ધર્મ શેના માટે કરે મોક્ષ માર્ગ માટે હું એક પ્રશ્ન તમને કરું તમારે માનો કે કોકની પાસે 25 લાખ રૂપિયા તમારે લેવાના છે એ વ્યક્તિ સજ્જન છે પણ ગમે તે કારણસર તમને ચૂકવવામાં મોડું થયું છે તો ક્યારેક સામે ચડીને તમે એની ઓફિસ ઉપર જાઓ ખરા 25 લાખની ઉઘરાણી કરવા જાઓ કે ના જાઓ ના જાય
પચીસ લાખ ની ઉઘરાણી માટે જયારે એની ઓફિસે જાઓ ત્યારે તમને ચા પીવડાવે કે ના પીવડાવે પચીસ લાખ ની ઉઘરાણી માટે જઈએ ત્યારે બે વસ્તુ મળે એક તો પચીસ લાખ રૂપિયા મળે અને ચા પણ મળે બરાબર ને બંને મળે મળે કે ના મળે બે મળે હા જી તો અચ્છા મારો સવાલ એ છે કે તમે એનાથી આ પચીસ લાખ લેવા માટે જાઓ કે ચા પીવા માટે જાઓ પચીસ લાખ લેવા જાઓ ત્યારે ભેગી ચા તો મળવાની જ છે પણ ચા પીવા માટે જાઓ તો કેવા લાગો સમજણ પડે છે પચીસ લાખ લેવા જાઓ તો પચીસ લાખ પણ મળે અને ચા પણ મળે પણ ચા જ પીવા જાઓ તો શું મળે સમજણ પડે છે પચીસ લાખ લેવા જાઓ તો પચીસ લાખ પણ મળે અને ચા પણ મળે પણ ચા જ પીવા જાઓ તો શું મળે ચાર્જ મળે તો ખાલી ચા જ મળે બરાબર છે અને સાથે કહેવાય ને આપણને આબરૂ નું ધોવાણ થાય જુદું હાલ આ ચા પીવા માટે અહીં આવે છે ભગવાન કહે છે કે મોક્ષ છે ને પચીસ લાખ જેવો છે મોક્ષ છે પચીસ લાખ જેવો છે અને સંસારના સુખો છે એની સાથે સાથે મળી જતી ચા જેવા છે તો પચીસ લાખ લેવા જાવ એટલે મોક્ષ મેળવવા માટે જયારે ધર્મ કરો ત્યારે ભેગી ચા જેવા સુખો તો મળી જાય પણ ચા જેવા સુખો મેળવવા માટે ધર્મ કરવો એમાં આપણી ગરિમા કેટલી ચા પીવા માટે ચા તો તારા ઘરમાં પી શકે છે ચા પીવા માટે અહીંયા આગળ તું આવે એ તો તારી આબરૂ નું ધોવાણ થાય છે સારા તારા ઘરમાં તારી ઘરવાળી ચા નથી આપતી અહીંયા આવું પડે તારે ખ્યાલ આવે છે આબરૂ નું ધોવાણ થાય ને ભગવાન કે છે કે અધ્યાત્મ ની દુનિયામાં જે આત્માઓ જેમાં મોક્ષ આપવાની તાકાત છે એવા પણ પ્રભુ અથવા તો ધર્મ ની પાસે ચા જેવા સંસારના સુખો ની અપેક્ષા રાખે ને સામાન્ય થી તમે એમ કહો ને કે ચા પીવા આવ્યો છો આ ચા પીવા આવ્યો શબ્દ ભલે બોલો પણ ત્યાં આગળ અર્થ એ જ હોય બસ તને મળીને આજે આનંદ કરવો છે માટે આવ્યો છું વ્યવહારમાં એવું બોલાય પણ ખરેખર હવાર પડે ચા પીવા જ આવતો હોય તો તમારી અબરૂ વધે ઘટે હાલા એને તમારા તમારું માપ નીકળી જાય ને તમે કેટલામાં જો ઘરવાળી તને હવારમાં ઉઠીને ચા નથી પીવડાવતી તો તારે અહીં આવવું પડે છે તમારું માપ નીકળી જાય ને ભગવાન કહે છે કે જે વ્યક્તિ સંસારના સુખો માટે ધર્મ કરે છે ને એ વ્યક્તિનું માપ નીકળી જાય છે કે આ વ્યક્તિ કેટલામાં છે અધ્યાત્મની દુનિયામાં જ્ઞાનીઓની દ્રષ્ટિ આપણું નામ માપ નીકળી જાય કે આપણે અંદરથી કેટલા પાંગળા છીએ કેટલા વામણા છીએ યાદ રાખજો જે આત્મા આધ્યાત્મિક દ્રષ્ટિ અંદરથી ખોખલો હોય ને એ જ વ્યક્તિ સંસારના સુખોની અભિલાષા રાખે છે જેનો આત્મા અંદરથી તાજો માજો બનેલો છે ને એ વ્યક્તિ સંસારના સુખોની એને કોઈ કહેવાય પડી નથી હોતી એ તો આત્માના સુખ માટે જ તલસતો હોય છે એટલે કોકના ત્યાં 25 લાખ લેવા જવાય પણ ચા પીવા માટે હવાર ઉઠે ને જવું એ જેમ એ વ્યક્તિના માટે ગૌરવરૂપ નથી એવી રીતે ભગવાન કહે છે કે આ ધર્મ દ્વારા આત્માના સુખો મેળવવાની અભિલાષા રખાય પણ આ ધર્મ દ્વારા સંસારના સુખોની અભિલાષા રાખવીને એમાં આપણા આત્માનું ગૌરવ નથી આપણે ધર્મ સેના માટે કરીએ ભલે મોક્ષની વાતો કરીએ મેં કાલના પ્રવચનમાં કીધેલું કે તમારા માટે મારા મગજમાં એક છાપ છે મોક્ષની વાતો કરવી એક જુદી વાત અને અંદરમાંથી મોક્ષની રુચિ પેદા થવી ને તે જુદી વાત છે આપણે માત્ર મોક્ષની વાતોની કહેવાય ને વડાઈ જ કરવા વાળા છીએ અંદરમાં તો સંસારનો રસ એટલો ભરવાર છે સાચું કહેજો તમારા સંસારને ફટકો પડે તો તમે રાજી કેનારા છે તમારા સંસારને ફટકો પડે ક્યાંક સંસ્કારને તમારા સંસારને આમ ઠોકર વાગે તો તમે રાજી કે નારાજ નારાજ સહેજ તમારા સંસારને ઠોકર વાગે તમારા અહમને ઠોકર વાગે તો તમે નારાજ થઈ જાઓ તો મોક્ષની વાતો કરો છો અને સંસારમાં આટલો ઘસરકો પડે તમને પોસાતો નથી તો બે વાતનો તાલમેળ ક્યાં મળે છે બેમાં સાચું શું મોક્ષની વાતો કરો છો તે સાચું છે કે અહીંયા આગળ ઘસરકો પડે તો અકળાઈ જવાય છે તે સાચું બેમાં સાચું શું જેને મોક્ષની ઓળખાણ થઈ ગઈ હોય ને જેને મોક્ષની લગન લાગેલી હોય ને એ વ્યક્તિને સંસારને ઠોકર વાગે તો રાજી થાય ચલો સારું થયું મારો જેટલો સંસાર તૂટ્યો એટલો આનંદ તમને શું થાય બક્ષળી એટલે મોક્ષ જોઈતો હોય ને
તો એને બીજા શબ્દની અંદર છે મોક્ષ પામવો એટલે શું? સંસારમાંથી મુક્તિ મેળવવી. આખા સંસારમાંથી કદાચ મુક્તિ મેળવવાનું શક્ય નથી ને, કમસે કમ એટલું નક્કી કરો જ્યાં જ્યાં મારા સંસારને ઠોકર વાગે ત્યાં ત્યાં હું રાજી થઈશ. જ્યાં જ્યાં મારા સંસારને અહંકાર પોષવો એ પણ સંસાર, ક્રોધને અધીન થવું તે પણ સંસાર, લોભ વૃત્તિને કે પરિગ્રહ વાસનાને અધીન થવું તે પણ સંસાર, ઇન્દ્રિયના વિષયોની આસક્તિના ભોગ બનવું ને તે પણ સંસાર. આખો એ સંસાર છે, એમાં જ્યાં જ્યાં ઠોકર વાગે ત્યાં ત્યાં હું અંદરથી રાજી થઈશ. કરી શકો? કરી શકો? હા, કોશિશ કરતા જાઓ કે ધીરે 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 મારે આ ભૂમિકાને પ્રગટ કરી, અંદરની ભૂમિકાને ઓળખો, મારી અત્યારની ભૂમિકા કઈ છે અને મારો આદર્શ કયો છે, મારે આ ભૂમિકાની સ્પર્શના કરવી છે. એટલે હવે જેમ જેમ સંસારને ઠોકર વાગે તેમ અંદર રાજી થઈશ કે ચલો સારું થયું. સ્વૈચ્છિક રીતે આમ સામાન્યથી તમને એક કહું, કોઈ ઘરનો કચરો તમારે કાઢવો છે, તમારે ઘરનો કચરો કાઢવો છે, એકલા હાથે નીકળે એમ નથી, કેટલાય કહેવાય ને વર્ષોથી ઘરની અંદર કચરો જામ થઈ ગયેલો છે, એ કચરો તમારા એકલાના હાથે નીકળતો ના હોય અને કોઈક વ્યક્તિ તમને કચરો કઢાવવામાં મદદ કરે તો એ વ્યક્તિ કેવો લાગે? તમારા હાથે કચરો એકલા હાથે નીકળતો નથી, પણ બાજુવાળો કદાચ કોક આવીને તમારો એ કચરો કાઢવામાં મદદ કરે તો તમને કેવો લાગે? તમારા અંદરનો અહંકાર જાતે ઓગળતો નથી, તમારો ગુસ્સો કે લોભની વાસના જાતે કહેવાય ને તમારી દૂર ઓછી થતી નથી, પણ બાજુવાળો કોક આવીને તમારા અહંકારને પથ્થર મારીને અહંકારના ટુકડા કરે, બાજુવાળી વ્યક્તિ આવીને કદાચ તમારું કહેવાય ને કંઈક લૂંટી લઈને તમારી પરિગ્રહની વાસના છે એને મોળી પાડવામાં પ્રયત્ન કરે, એ તમારી જે કહેવાય ને લોભ વૃત્તિને તમે પોષી છે એની અંદરમાંથી ક્યાંક કહેવાય ને તમને ચલાયમાન કરે તો એ વ્યક્તિ કેવો લાગે? કેવો લાગે? સમજણ પડે છે? આ દ્રષ્ટિથી વિચારો, જે વ્યક્તિ તમારા અંદરના દોષને છંછેડે છે, જે વ્યક્તિ તમારા અંદરના ભક્ષાળી, જે વ્યક્તિ તમારા અંદરના દોષને છંછેડે છે એ વ્યક્તિ ઉપકારી લાગો છે. મારો અહંકાર મારી જાતે તો હું કહેવાય ને દૂર નહોતો કરતો, પણ એણે મારા અહંકારની ઉપર પથ્થર મારીને મારા અહંકારને તોડવામાં કંઈક નિમિત્ત બન્યો, બહુ જ મારો ઉપકારી. તમારી કહેવાય ને સંપત્તિ હતી અને કોકે પરાણે દાન જાહેર કરાવડાવ્યું, અહીંયા આગળ સભામાં બેઠેલી કોઈક વ્યક્તિએ તમારા નામે કહેવાય ને 25,000 રૂપિયા લખાઈ દીધા. હું પોતે તો સ્વૈચ્છિક નહોતું, મારો પરિગ્રહ એટલો બધો પ્રબળ હતો, મને આપવાની ઈચ્છા નહોતી થતી. આ વ્યક્તિએ 25,000 મારા જાહેર કરી દીધા અને મને આ રૂપિયાની મમતામાંથી એને છોડાવવા માટે સહાય કરી. એ તો કહેવાય ને પેલો અંદરની વાસનાનો કચરો કાઢવામાં સહાય કરનારો વ્યક્તિ છે, તો ઉપકારી લાગે કે અપકારી લાગે? જે આત્મારથી હોય એને આવો વ્યક્તિ ઉપકારી લાગે અને જે આત્મા ભવાભિનંદી હોય એને આ વ્યક્તિ અપકારી લાગે. આપણો નંબર શેમાં? એટલે જ્ઞાની ભગવંતો ફરમાવે છે કે આ ધર્મનું સાધ્ય માત્ર એક જ છે, આત્માની શુદ્ધિ કરવી. એટલે હવે આ ધર્મ, હું જે ધર્મ કરું છું એ મારો ધર્મ મોક્ષનો હેતુ બની શકે તેમ છે કે નહીં એની ચકાસણી કરવા માટે શાસ્ત્રકાર ભગવંતોએ ધર્મના પ્રકારો બતાવ્યા છે. ઔદયિક ભાવનો ધર્મ, ક્ષાયોપશમિક ભાવનો ધર્મ, ક્ષાયિક ભાવનો ધર્મ, ઔપશમિક ભાવનો ધર્મ. તો આ ઔદયિક ભાવનો ધર્મ કોને કહેવાય, ક્ષાયોપશમિક ભાવનો ધર્મ કોને કહેવાય, પહેલા આપણે એના લક્ષણો સમજીશું અને એ લક્ષણો સમજ્યા પછી આપણી જાત સાથે આપણે સરખાવવાનો પ્રયત્ન કરીશું કે હું જે ધર્મ કરું છું એ ઔદયિક ભાવનો ધર્મ છે, હું જે ધર્મ કરું છું એ ક્ષાયોપશમિક ભાવનો ધર્મ છે. એની આપણે ચકાસણી કરવી છે, એના લક્ષણો સમજીને જાત સાથે સરખાવવાનો પ્રયત્ન કરીશું. ભગવાન કહે છે કે ઔદયિક ભાવનો ધર્મ એ જીવને મોક્ષે લઈ જઈ શકતો નથી અને પરંપરાએ ઔદયિક ભાવનો ધર્મ એ જીવને સંસાર વધારવામાં નિમિત્ત બને છે, જ્યારે ક્ષાયોપશમિક ભાવનો ધર્મ છે એ જીવને ધીરે ધીરે મોક્ષે લઈ જઈ શકે છે. એટલે હું માત્ર ધર્મ કરું એનાથી મને સંતોષ નથી, પણ મારો ધર્મ ઔદયિક ભાવનો છે કે ક્ષાયોપશમિક ભાવનો છે એની મારે ખાતરી કરવી છે, અને જો મારો ધર્મ ક્ષાયોપશમિક ભાવનો હોય તો જ મને સંતોષ છે, બાકી ઔદયિક ભાવનો ધર્મ જો ચાલ્યા કરતો હોય તો ભગવાન કહે છે આ ધર્મ કરે કે ન કરે આત્માને કોઈ જાજો ફરક પડતો નથી. એટલે ફરીને છેલ્લે વિધાન કરું કે માત્ર ધર્મ કરું છું એટલા માત્રથી સંતોષ નહીં માનતા. મારા સાહેબ હું માસ્કમણ કરું છું, મારા સાહેબ હું બ્યાસના કરું છું,
મહારાજ સાહેબ હું નવકારનો તપ કરું છું, મહારાજ સાહેબ હું ઉકાળેલું પાણી પીવું છું, મહારાજ સાહેબ હું રોજ બે ટાઈમ પ્રતિક્રમણ કરું છું, મહારાજ સાહેબ હું દર મહિને શત્રુંજય ગિરિરાજની યાત્રા કરું છું, આ બધું જ કરું છું, પણ અમારો સવાલ એ છે કે તારો આ ધર્મ ઔદયિક ભાવનો છે કે ક્ષાયોપશમિક ભાવનો છે? ક્ષાયોપશમિક ભાવનો તારો ધર્મ હોય તો તું આરાધક, તો તું મોક્ષ માર્ગ ઉપર છે, પણ તારો આ બધો જ ધર્મ જો ઔદયિક ભાવનો હોય તો આટલો ધર્મ કરવા છતાં હજુ તું પ્રભુના માર્ગ ઉપર ચડેલો નથી. એટલે આપણે ધર્મ કરવાથી નિસ્બત નથી, આપણે ખાતરી કરવી છે કે હું પ્રભુના માર્ગ ઉપર ચડ્યો છું કે નહીં. તો એના માટે ઔદયિક ભાવનો ધર્મ કોને કહેવાય અને ક્ષાયોપશમિક ભાવનો ધર્મ કોને કહેવાય એની વિશેષ વિચારણા આવતીકાલના પ્રવચનમાં આગળ વધારીશું.